રાજ્યમંત્રીએ અમરેલી જિલ્લાની નગરપાલિકાઓના ચીફ ઓફિસરો અને પ્રમુખો સાથે બેઠક કરી તાકીદે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. અમરેલી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાએ જિલ્લાની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો અને પ્રમુખો સાથે બેઠક કરી હતી. રાજ્યમંત્રીએ જણાવ્યું હતું, લોકોને સમયસર સુવિધાઓ મળી રહે અને જનકલ્યાણના કામો ઝડપી પૂર્ણ થાય તે નિશ્ચિત કરવું આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. મંત્રીએ પદાધિકારીઓ સાથે કરેલ બેઠકમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓની અધિકારીઓ સાથે સવિસ્તાર ચર્ચા કરી તાકીદે પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. બેઠકમાં મંત્રીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, 100 દિવસના ટાર્ગેટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રોપર્ટી ટેક્સ કરવેરાની વસૂલાત, નળ સે જળ યોજના, અમૃત સિટી યોજના, ચોમાસામાં નુકસાન પામેલ રોડ રસ્તાઓના સમારકામો જેવી વિવિધ કામગીરીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મંત્રીએ મેનપાવરના લીધે કામો અટકતા હોય તો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી ભરતી કરવા જિલ્લા અધિકારીઓને જણાવ્યું હતું. રિજનલ મ્યુનિસિપાલિટી કમિશનર અજય દહીડાએ મંત્રીને એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની આંકડાકીય માહિતી આપી હાલની પરિસ્થિતિ અંગે અવગત કર્યા હતા. બેઠકમાં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી સહિતના સર્વે નગરપાલિકાઓના ચીફ ઓફિસરો અને પ્રમુખો હાજર રહ્યા.